વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત તેજ થઈ છે। મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ છે। કોંગ્રેસે જિલ્લામાં સેન્સની પ્રક્રિયા શરૂ કરી છે। ખાનગી હોટલ્સમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા છે। ભરતસિંહ સોલંકી સહિત જિલ્લાના નેતાઓ હાજર રહ્યા। નેતાઓ કાર્યકરો હોદ્દેદારોને સંભાળશે। चूंटणी आवी दावेदारोनी दोट लागी। गुजरात विधानसभानी चूंटणीनो भारे गरमावो छे। कांग्रेस पासे दावेदारीना 600थी वधु बायोडेटा आव्या छे। प्रदेश कांग्रेसे दावेदारो अंगे माहिती आपी छे। 182 बैठक माटे 600थी पण वधारे बायोडेटा आव्या छे। राज्यमां सौथी वधु कड़ी बैठक परथी अरजीओ आवे छे एवुं कांग्रेसनुं कहेवुं छे। अमदावाद शहेर जिल्लाथी 80थी वधु अरजीओ आवे छे। तो साथ अमदावाद में असारवा माटे सौथी वधु बायोडेटा आव्या होवानी पण वात कांग्रेस द्वारा कराई छे। सिटिंग एमएलए वाड़ी बैठक पर ओछा बायोडेटा मळ्या होवानी वात पण कांग्रेसे कही छे। અમારી સાથે કેતન પટેલ અને પ્રણવ પટેલ બંને સંવાદદાતા આપણી સાથે અહીંયા સીધા જોડાયા છે। બંને પાસેથી વધુ વિગત મેળવીશું। એક મહેસાણાથી અને અમદાવાદથી પણ જોડાયેલા છે। મહેસાણાથી અમારી સાથે કેતન પટેલ અહીંયા જોડાયા છે। પહેલા તેમની પાસે જોઈએ। કેતન, અત્યારે જે રીતનું કોંગ્રેસ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે, ઇલેક્શન નજીક આવતા શું છે માહોલ અત્યારે મહેસાણામાં? હેતુ જણાવી દઉં કે મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલી ખાનગી હોટલમાં હાલમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જે કોંગ્રેસના જે હોદ્દેદારો હોય છે તેમના દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે આ જે ખાનગી હોટલ છે તેમાં આજે જે સેન્સ પ્રક્રિયા હોય છે તે ચાલી રહી છે। જે હોય છે તે નેતાઓ હોય છે તે કોંગ્રેસના નેતાઓ જે ટિકિટ વાંચકો હોય છે તેમાં જે કાર્યકર્તાઓ હોય છે તેને સાંભળી રહ્યા છે। તો બીજી બાજુ જે અનેક જે કાર્યકર્તાઓ હોય છે જે હોય છે તે લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમની સેન્સ પ્રક્રિયા પણ જે લેવાની જે પ્રક્રિયા હોય છે ચાલુ શક્યું છે। તમે જોઈ શકો છો મહેસાણા જિલ્લાની જે 7 વિધાનસભા છે તે તમામ 7 વિધાનસભામાં આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કોંગ્રેસના જે ઈચ્છુક ઉમેદવારો હોય છે તેમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે, તેમજ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય છે તેમને પણ સાંભળવામાં આવશે કે આગામી દિવસોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમને કેવા ઉમેદવાર જોઈએ છે, શું સમસ્યાઓ છે, કઈ રીતે આજે વિધાનસભામાં સીટ હોય છે તેમાં જીતી શકાય છે। આપણા સાથે જે કેટલાક જે હાલ સેન્સમાં પ્રક્રિયામાંથી તે પણ જોડાય છે। શું કહેશો, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, શું અંદર પ્રક્રિયા હતી? અમારી પ્રક્રિયા અમારી પાર્ટીની પ્રક્રિયા, એમાં અમારે કોઈ મીડિયામાં કહેવાની જરૂર નહીં। ચોક્કસ બીજા પણ છે, શું કહેશો, ખાસ કરીને કડીમાં સૌથી વધુ ઉમેદવારો જોડાયા હતા, કારણ શું? કડી અને મહેસાણા જિલ્લાના સમગ્ર ગુજરાતમાં ભાજપની આ સરકાર છે એને જે મોંઘવારી, કરપ્શન, ખેડૂતો બધા કંટાળી ગયા છે, એટલે પ્રજા આવી ઈચ્છી રહી છે કે આમને આમનો નિકાલ કરી અને કોંગ્રેસને લાવીએ એવી છે। ટિકિટ માગી છે કડીમાં? કડીમાં 22 લોકોએ ટિકિટ માગી છે, એમાં સક્ષમ અને મજબૂત 9 જણા છે। એમ બીજી કઈ કઈ વિધાનસભામાં કેટલી ટિકિટો માગી છે? વિસનગરની અંદર 16-17 જણાએ માગી છે, મહેસાણામાં પણ 20 જણાએ માગી છે। એમ દરેક સીટો પર ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે। કારણમાં તો બીજેપીને જે આ ભ્રષ્ટાચાર અને મોંઘવારી જે ભયંકર ચરમસીમાએ જતી રહી છે, લોકો ત્રાહિમ આમ છે, લૂંટ ચારો બોર મચી ગઈ છે, એટલે ત્રાહિમામથી બચવા માટે લોકો અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છે અને કોંગ્રેસની સરકાર ઈચ્છી રહ્યા છે, એટલે બદલાવ આવી જ રહ્યો છે, કોંગ્રેસ જીતશે। શું કહેશો, આજે શું પ્રક્રિયા હાથ ધરવામાં આવી? આજે અહીંયા ઊંઝા વિધાનસભાની સીટના ઉમેદવારોની પ્રક્રિયા ચાલુ હતી। બિલકુલ, અમદાવાદથી અમારી સાથે પ્રણવ પણ અહીંયા જોડાયેલા છે। પ્રણવ, જે રીતે ચૂંટણી આવતા, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ દ્વારા જે કવાયત તેજ કરવામાં આવી છે, અમદાવાદ ખાતેથી પણ મોટી સંખ્યામાં બાયોડેટા આવ્યા હોવાની વાત કોંગ્રેસે સ્વીકારી છે, શું છે વધુ માહિતી? ચોક્કસ, ઇલેક્શનનું આ વર્ષ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક કવાયત હાથ ધરી છે કે જે સમગ્ર ગુજરાતની અંદર જે ટિકિટ વાંચકો છે તે પોતાના બાયોડેટા છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે તે જમા કરાવી શકશે। તેને લઈને જ 12-13 તારીખ સુધી, એટલે ગઈકાલ સુધી, મોડી સાંજ સુધી કોંગ્રેસ કાર્યાલય ખાતે, એટલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સમગ્ર ગુજરાતમાંથી 600થી વધુ બાયોડેટા છે તે અહીં આવ્યા છે અને હજુ પણ બાયોડેટા અનેક જિલ્લાઓમાંથી આવી રહ્યા છે। જો ઓલ ઓવર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જ્યારે 64થી વધુ જે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો છે તો તે જે વિસ્તારો હતા તેમાં
ઓછા બાયોડેટા અહીં સામે આવ્યા છે, પરંતુ જે વિધાનસભા કોંગ્રેસ પાસે નથી તે વિધાનસભાની અંદર એવરેજ 10 થી પણ વધુ બાયોડેટા છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીં મળ્યા છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેર જેવા વિસ્તાર એમાં પણ જે અસારવા જેવી જે બેઠક છે જે રિઝર્વ સીટ માનવામાં આવે છે આ તેની અંદર 14 થી પણ વધુ બાયોડેટા આવ્યા છે. એ જ રીતે અન્ય જિલ્લાઓ છે તેની અંદર પણ અમરેલી જિલ્લો હોય, જૂનાગઢ જિલ્લો હોય, સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારો છે તેમાં પણ મોટી સંખ્યામાં બાયોડેટા છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીં જોવા મળી રહ્યા છે. અને સાથે જ જો સમગ્ર ગણિત સમજવાનો પ્રયાસ કરીએ તો આ વખતે જે કોંગ્રેસ પાર્ટી એક સ્ટ્રેટેજી અપનાવી છે કે સિટિંગ એમએલએ છે તેઓને એક રાહતના સમાચાર તેઓ આપ્યા હતા કે તેઓને રિપોર્ટ કરવામાં આવશે અને તે લોકોએ બાયોડેટા અહીં આપવાના રહેતા નથી. તો તેની સામે જ કોંગ્રેસ પાર્ટીના જે સિટિંગ એમએલએ છે જે મત વિસ્તારની અંદર એમાં 64 જે વિધાનસભાઓ છે તેમાંથી માણ્યા ગણ્યા ગાંઠિયા જે બાયોડેટા છે તે બાયોડેટા તે ખાલી માત્ર કોંગ્રેસ કાર્યાલય ખાતે મળ્યા છે, પરંતુ જે બીજી અન્ય વિધાનસભાઓ છે તેની અંદર મોટી સંખ્યામાં બાયોડેટા અહીં જે ટિકિટ વાંચકો છે તે અહીં આપી રહ્યા છે. 18મી તારીખે પ્રદેશની કારોબારી મળવાની છે, તો સાથે જ 21, 22 અને 23 ફરી વખત પીઈસી એટલે પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક અને જે અન્ય જે પ્રક્રિયાઓ છે ઇલેક્શનને લઈને તેને લઈને કોંગ્રેસની બેઠકો મળશે. તમામ બાયોડેટાનું ત્યાં મૂલ્યાંકન કરવામાં આવશે અને આખરી નિર્ણય લેવામાં આવશે ઇલેક્શન કમિટી સમક્ષ કે કયા વ્યક્તિ. બિલકુલ બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહેસાણા અમારી સાથે કેતન પટેલ પણ જોડાયા હતા. કેતન, આપનો પણ આભાર. તો જે રીતે અહીંયા ચૂંટણી આવી છે અને દાવેદારોની દોટ લાગી હોય તેવા સમાચાર આવી રહ્યા છે. આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના